કરી મહીસાગરની તો મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ડાયનાસોર પાર્કને ખુલ્લો મૂકશે. વિશ્વનો ત્રીજા નંબરનો અને સૌથી મોટો અને દેશનો સૌથી મોટો આ પાર્ક હશે. જિલ્લાના બાલાસિનોરમાં આવેલ રેયોલી ગામે 72 એકરનો પાર્ક અને અત્યાધુનિક મ્યુઝિયમને જાહેર જનતા માટે ખુલ્લું મૂકશે. અહીંથી મોટી માત્રામાં ડાયનોસોરના અવશેષો પણ મળી આવ્યા બાદ હવે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અંદાજિત 6.5 કરોડ વર્ષનો ઇતિહાસ ધરાવતો ડાયનાસોર સોશિયલ પાર્ક વિશ્વમાં ખ્યાતિ મેળવશે. જી હા, એક વિશાળ ઇતિહાસ ધરાવતો ડાયનાસોર સોશિયલ પાર્ક વિશ્વમાં ખૂબ જ ખ્યાતિ મેળવશે. મહીસાગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ડાયનાસોર પાર્કને ખુલ્લો મૂકશે. વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો અને દેશનો સૌથી મોટો આ પાર્ક હશે. એટલે ફરી એકવાર કહી શકાય કે ગુજરાતીઓ માટે અને ગુજરાતમાં એક બીજું મોટું પ્રવાસનો માટે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. જિલ્લાના બાલાસિનોરમાં આવેલ રેયોલી ગામે 72 એકરનો પાર્ક અને અત્યાધુનિક મ્યુઝિયમને જાહેર જનતા માટે ખુલ્લું મૂકશે. વધુ આપે એ પણ જણાવી દઈએ કે અહીંથી મોટી માત્રામાં ડાયનોસોરના અવશેષો પણ મળી આવ્યા બાદ હવે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તો અંદાજિત 6.5 કરોડ વર્ષો ઇતિહાસ ધરાવતો ડાયનાસોર સોશિયલ પાર્ક વિશ્વમાં ખ્યાતિ મેળવશે. ગુજરાતના મહીસાગર જિલ્લાનું રેયોલી ગામ કે જ્યાંથી 37 વર્ષ પૂર્વે ડાયનોસોરના પથ્થર થઈ ગયેલા અવશેષો મળી આવતા સંશોધન શરૂ કરવામાં આવતું હતું અને હવે આ જ જગ્યાએ ડાયનોસોર સોશિયલ પાર્ક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ચાલો જોઈએ કે શું છે આ ડાયનોસોર સોશિયલ પાર્કની વિશેષતાઓ. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના ડુંગરો ઉપર આજથી 37 વર્ષ પૂર્વે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં ડાયનોસોરના અવશેષો તેમજ ઈંડાઓના સમૂહ મળી આવ્યા હતા, જે વિશ્વમાં દુર્લભ એવા 6.5 હજાર વર્ષ પૂર્વેના ડાયનોસોરની પ્રજાતિઓના હોવાનું અનુમાન છે. આ ગામ 4 હજારની અંદાજિત વસ્તી ધરાવે છે. વિશ્વના નકશા ઉપર ખ્યાતિ પામતા અને અહીંથી વિપુલ પ્રમાણમાં મળેલા અવશેષોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ સ્થળને વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું. 72 હેક્ટરના વિશાળ પટમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં રૈયોલી તેમજ ગુજરાતના દાહોદ, કચ્છ તેમજ દેશમાં મળેલા અવશેષોની આકૃતિઓ, ફોટો અને વિગતો દર્શાવવામાં આવી છે. તેમજ મ્યુઝિયમની બહાર વિશાળ ગેટ તેમજ અંદર ડાયનોસોરની મોટી પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. और ये वर्ल्ड की एक यूनिक साइट है क्योंकि बहुत डायनासोर नेस्ट साइट्स और उसके ग्रेवयार्ड्स और स्केलेटन्स एक साथ मिलते हैं और वर्ल्ड में कहीं भी ये दोनों साइट संडे और हड्डियां वाली एक साथ नहीं मिलती. इसमें इसकी प्राप्ति क्योंकि एक इंटरनेशनली रिकॉग्नाइज साइट है ये और काफी वर्ल्ड के इंटरनेशनल साइंटिस्ट यहाँ इन्वॉल्व है. और ये जो आपका डायनासोर जो म्यूजियम है जो TCGL यहाँ बना रहा है और जो जो डायनासोर ये जो पार्क है साइट्स है इसमें बहुत अच्छा कर रहे हैं पर इसमें और भी बहुत आवश्यकता है कि नए स्पेसिमेंट्स आए ये साइट्स में अच्छे एक्सपोजर डेवलप हो. મ્યુઝિયમમાં સૌથી છેલ્લા રૂમમાં હયુની માંથી મળેલા ડાયનોસોરના અવશેષો અને ઈંડા પણ મૂકવામાં આવ્યા છે. આ મ્યુઝિયમની અંદર પ્રોજેક્ટની પ્રવાસીઓને પૂરતી જાણકારી મળી રહે તે માટે પ્રોજેક્ટર રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બેઝમેન્ટમાં ડાયનોસોરની વિવિધ પ્રજાતિઓની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર છે. પાણીની સુવિધા, કેન્ટીન અને બાળકો માટે પ્લેગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે. આગામી 7 જૂનના રોજ મુખ્યમંત્રીના હસ્તે વિશ્વનો આ ત્રીજો ડાયનોસોર પાર્ક ખુલ્લો મૂકવામાં આવશે. આ પાર્ક ભારતનો સૌથી મોટો અને પ્રથમ ડાયનોસોર પાર્ક પણ છે. ટાઇટેનોસોરસ પોતે શાકાહારી ડાયનોસોર હતું અને રાજાસોરસ અને રૈયોલીસોરસ એ બંને માંસાહારી ડાયનોસોર હતા અને રૈયોલીસોરસ અને રાજાસોરસ બંને ડાયનોસોર એ સ્પેશિયલ આ રૈયોલી ખાતેથી ફર્સ્ટ ટાઈમ મળેલી પ્રજાતિ હોય અને નામ પણ અહીંયાથી આપવામાં. બાળકોને ડાયનોસોરમાં વધુ રસ પડે છે ત્યારે એક થિયેટર પણ રૈયોલી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવ્યું છે, જે આ ડાયનોસોર પાર્કમાં બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ ડાયનોસોરની પ્રજાતિઓના સ્ટેચ્યુ અને તમામ જાણકારીઓ પણ અત્યાધુનિક સિસ્ટમ દ્વારા મોટા પડદા પર બતાવવામાં આવશે. અલ્પેશ સુથાર, Zee24 કલાક, મહીસાગર.